આજે સ્વાતંત્ર્ય સેનાની બદરુદ્દીન તૈયબજીની જન્મદિયંતી છે તેમનો જન્મ દસ ઓક્ટોબર અઢારસો ને રોજ બોમ્બેમાં થયો હતો તૈયબજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્ય હતા તેઓ કોંગ્રેસના ત્રીજા પ્રમુખ હતા તેમનો કાર્યકાળ અઢારસો ને સિત્યાસીથી અઢારસો ને ઇઠ્યાસીનો વચ્ચે હતો તૈયબજીનું શિક્ષણ યુરોપમાં થયું હતું તેઓ ડિસેમ્બર અઢારસો ને સડસઠમાં ભારત પરત ફર્યા હતા અને બોમ્બે હાઈકોર્ટમાં પ્રથમ ભારતીય બેરિસ્ટર બન્યા તે સમયે અદાલતોમાં કોઈ ભારતીય જજ કે વકીલ નહોતા અઢારસો ને રાજદ્રોહના કેસમાં બાલ ગંગાધર તિલકને જામીન મળ્યાના પુરાવા મુજબ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેઓ તેમની હિંમત અને નિષ્પક્ષતા માટે પ્રખ્યાત બન્યા જ્યારે આપેલા જજોએ તિલકની જામીન અરજી ત્રણ વખત ફગાવી દીધી હતી ગાંધીજી પણ તેમની હિમાયતમાં માનતા હતા તેમણે એક વખત સ્વીકાર્યું હતું કે તેમની પાસે ફિરોઝ શાહ મહેતા અને બદરૂદ્દીન તૈયબજી જેવા વકીલોના ગુણો નથી બદરુદ્દીન તૈયબજી ઓગણીસો બેમાં બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનનાર પ્રથમ ભારતીય હતા તૈયબજીએ તિરંગાની રચનામાં પણ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે ઇતિહાસકાર ટ્રેવર રોયલે તેમના પુસ્તક ધ લાસ્ટ ડેઝ ઓફ રાજમાં લખ્યું છે મૂળ તિરંગામાં ચરખાનું ચિત્ર હોવું જોઈતું હતું જેનો ગાંધીજીએ ઉપયોગ કર્યો હતો પણ તે પાર્ટીનું ચિહ્ન હોવાથી તેનો ખોટો સંકેત જઈ શકતો હતો ઘણા વિચાર વિમર્શ પછી ગાંધીજી તેના સ્થાને અશોક ચક્ર અપનાવવાના સંમત થયા કારણ કે તેમની નજરમાં સમ્રાટ અશોક હિન્દુ અને મુસ્લિમ બંને દ્વારા આદરણીય હતા આ પછી એક રાત્રે પંડિત જવાહરલાલ નહેરુની કાર પર જે ધ્વજ મૂકવામાં આવ્યો હતો તે ખાસ કરીને તૈયબજીની પત્ની સુરૈયાએ બનાવ્યો હતો બાવીસ જુલાઈ ઓગણીસોને સુડતાલીસના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન તે ધ્વજ મંજૂર સ્વીકૃત અને આત્મસાત કરવામાં આવ્યો હતો અને પંદર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસના રોજ ભારતનો સત્તાવાર ધ્વજ બન્યો હતો ભારતના આ મહાન સેનાની રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર અને કાયદાના જાણકાર છવ્વીસ ઓગસ્ટ ઓગણીસસોને છના રોજ લંડનમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા શું તમે જાણો છો કે ઓગણીસોને બેતાળીસના ભારત છોડો આંદોલન દરમિયાન અંગ્રેજોએ આસામના સ્વાતંત્ર્ય સેનાની કુશલ કુંવરને શા માટે ફાંસી આપી હતી તેમના પર આસામમાં બ્રિટિશ સૈનિકોને લઈ જતી ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો આરોપ હતો જ્યારે દસ ઓક્ટોબર ઓગણીસો ને બેતાળીસના રોજ બપોરે એક વાગે ને બાવન વાગે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ ત્યારે તે ગોલાઘાટ જિલ્લાના સુરૂપથ રેલવે સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર હતી સાક્ષીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં લગભગ એક હજાર બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા અકસ્માત પછી તરત જ પોલીસ અને સેનાના જવાનોએ આ વિસ્તારને ઘેરી લીધો આ પછી શ્રેણીબદ્ધ અત્યાચાર અને ધરપકડ કરવામાં આવી આ અકસ્માત સંદર્ભે ઘણા સ્વતંત્ર સેનાનીઓ પકડાયા અને જેલમાં મોકલવામાં આવ્યા આ દરમિયાન લોકોએ કુશલ કુંવરને ભૂગર્ભમાં જવાની સલાહ આપી પણ તેમણે ના પાડી કુમાર કોલાઘાટ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી નેતા હતા તેથી તેમને પણ ફસાવવામાં આવ્યા અને તેતાલીસ લોકોની સાથે ધરપકડ કરવામાં આવી અંડર ટ્રાયલ કેદી તરીકે તેમને એકસો ને વીસ દિવસ માટે જોરહાટ જેલમાં રાખવામાં આવ્યા હતા આ સિવાય તેમને સો દિવસ માટે એકાંત કોષમાં રાખવામાં આવ્યા હતા આ પછી તેમને પંદર જૂન ઓગણીસો તેતાલીસના રોજ અંગ્રેજોએ ફાંસી આપી હતી અડત્રીસ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીનું જીવન અન્યાયી રીતે વીત્યું પરંતુ તેમણે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી બે હજાર સોળમાં આસામ સરકારે સુરુપથર નજીક બલીજાન ખાતે શહીદના ઘરને સાચવવાનો નિર્ણય કર્યો હતો